વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ વખતે વડાપ્રધાન મોદી મધ્ય ગુજરાતની મુલાકાત લઈ શકે છે. 18 જૂનના રોજ વડાપ્રધાન મોદી યાત્રાધામ પાવાગઢમાં રૂપિયા 121 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ તેમજ લોકાર્પણ કરશે. ઉપરાંત વડાપ્રધાન મોદીના હસ્તે મહાકાળી મંદિર પર ધ્વજારોહણ કરાશે. વડાપ્રધાનના આગમનને લઈને મંદિર પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર મંદિરોના વિકાસ માટે અલગથી ગ્રાન્ટ ફાળવીને યાત્રાધામ અને પ્રવાસનને વેગ મળે તે હેતુથી પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે પાવાગઢમાં યાત્રિકો માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પગથિયા મોટા કરવાથી માંડીને મંદિર પરિસર પણ નવીન બનાવી એક સાથે વધુ ભક્તો દર્શનનો લાભ લે તે પ્રકારનું આયોજન કરાયું છે. આટલા ઘણા વર્ષો પછી સૌ પ્રથમવાર સોનાનું શિખર બની છે અને ગર્ભગૃહ આખું સોનાથી શણગારવામાં આવે છે, જે અહીંના ટ્રસ્ટીશ્રી બધા સહકાર આપી અને કામ પૂરું કર્યા છે. નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે 18મી તારીખે, એ પૂર જોશમાં એ ગાડી ફૂલ કામગીરી ચાલી રહી છે. તો પાવાગઢની તેઓ મુલાકાત લે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. મંદિરના નવીનીકરણ સાથે જ વડાપ્રધાન મંદિરના પૂજાપાઠમાં પણ જોડાય અને ધ્વજારોહણ પણ કરે તેવી શક્યતાઓ છે. જોની અંદર સમાવેશ થતો એક શક્તિપીઠ એટલે કે પાવાગઢ, મધ્ય ગુજરાતની અંદર આવેલા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું આવેલું પાવાગઢ શક્તિપીઠ, કે જ્યાં હજારો સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ જે પર્યટન સ્થળ છે, જે મહાકાળી માતાનું મંદિર છે, તેનો વર્ષ 2017ની અંદર 100 કરોડથી પણ વધુના ખર્ચે વિકાસના કાર્યો વિવિધનો અહીંયા આરંભવામાં આવ્યો હતો અને તે તમામ વિકાસના કાર્યો પૈકી મોટાભાગના વિકાસના કાર્યો હાલ પૂર્ણ થયા છે. ત્યારે આગામી 18મી તારીખે સંભવતઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરની અંદર જે શિખર છે તેનું ધ્વજદંડ ઉપર ધ્વજારોહણ કરવા આવવાના છે. હાલ આપણે દ્રશ્યો બતાવવા માગીએ છીએ. પાવાગઢ મંદિરના જે મંદિરની અંદર જે શિખર છે તે 450 વર્ષ બાદ હવે આ શિખર, સોનાનો શિખર અહીંયા મૂકવામાં આવ્યો છે અને આ સોનાના શિખર ઉપર ધ્વજદંડની અંદર ધ્વજારોહણ કરવામાં આવનાર છે. આગામી 18મી તારીખે દેશના વડાપ્રધાન અહીંયા સંભવતઃ આવી અને આ ધ્વજારોહણ કરવાના છે. ત્યારે મંદિર પ્રશાસન હોય અને જિલ્લા વહીવટી તંત્ર હોય, પોલીસ દ્વારા તમામ કાર્ય જે પૂર્વ તૈયારીઓ છે તે આરંભવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા મંદિરની અંદર નકશીકામ હોય કે કોઈ પણ પ્રકારની જે બાકી રહેલા કામો છે તેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પાવાગઢ આવતા જે યાત્રિકો છે તે યાત્રિકોને કોઈ પણ પ્રકારની અવગવડ ન પડે તેના માટે પણ મંદિર પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ હાલ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે વર્ષ 2017ની અંદર શરૂ કરવામાં આવેલું આ પાવાગઢનું વિકાસનું જે અલગ અલગ કામો હતા તે હવે પૂર્ણ થયા છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદી અહીંયા જે વિકાસના કાર્યો છે તેનું પણ નિરીક્ષણ કરવાના છે.